માની વ્યક્તિ પણ આ બાબતે તપાસ કરી શકે કે તે વ્યક્તિ જીવિત છે કે કેમ, પરંતુ તેઓ પુષ્ટિ નથી કરતા જેથી લોકોની શ્રદ્ધાને કોઈ પણ પ્રકારની ઠેસ ના પહોંચે. કોલર જોડા છે અમારી સાથે, સ્વાગત છે આપનું, શું છે આપનું મંતવ્ય? મેડમ, અત્યારના કળિયુગના સમયમાં આ વસ્તુ શક્ય નથી અને એવી પવિત્રતા પણ નથી. અને માનો કે હરિ એને મળ્યા હોય તો એ પચાવવાની અત્યારે પચાવી પાડવું એ પણ શક્ય નથી. બિલકુલ બિલકુલ બિલકુલ, આપના મંતવ્ય બદલ ખૂબ ખૂબ આભાર. તો કેટલાક લોકો આ બાબતને લઈને શ્રદ્ધામાં રહે છે, તો કેટલાક લોકો પોતાની અંધશ્રદ્ધા પણ વ્યક્ત કરે છે કે કળિયુગમાં આ વસ્તુ બિલકુલ પોસિબલ નથી, કારણ કે અત્યાર સુધી કળિયુગમાં જેટલા પણ લોકોએ આ પ્રકારના દાવા કર્યા છે તે ખોટા સાબિત થયા છે. પછી તે દેહ ત્યાગનું હોય કે જમીનમાંથી સોનું મળી આવવાનો કોઈ દાવો હોય, કોઈને કોઈ દાવા કરવામાં આવ્યા હોય જે સીધા જ ધાર્મિકતાને અસર કરતા હોય તે અત્યાર સુધી સાચા નથી પડ્યા. તો આ દાવો સાચો છે કે ખોટો એ તો જ્યારે હરિભક્તો આ બાબતને લઈને પુષ્ટિ કરવા માટે તૈયાર થાય, કોઈ તબીબ અથવા કોઈ પણ વ્યક્તિ આ બાબતની પુષ્ટિ કરે કે હરિ બાપા ત્યાં બેઠા છે તો તે જીવિત છે કે તેમણે દેહ ત્યાગ ખરેખર કરી દીધો છે, ત્યારબાદ જ 24 કલાક આ બાબતે પુષ્ટિ કરી શકે. મહત્વનું છે કે કોઈની પણ ધાર્મિક માન્યતાને ઠેસ પહોંચાડવાનો આશય નથી અમારો. આ તમામ સમાચાર આપના સુધી પહોંચાડી રહ્યા છે અને જવાબદારી છે અમારી. સાથે સાથે હાલ પૂરતા મીડિયાને પણ દૂર રાખવામાં આવી રહ્યા છે, ત્યાંના તંત્ર ઉપર સવાલ પણ ઉઠી રહ્યા છે, પરંતુ તંત્ર હજી સુધી કેમ નથી પહોંચ્યું, ક્યારે પહોંચશે તે તમામ સવાલો પણ થઈ રહ્યા છે. પરંતુ એટલી મોટી સંખ્યામાં હરિભક્તો છે અને તેનાથી પણ મોટી તેમની શ્રદ્ધા, એટલે કહી શકાય કે હજી સુધી કોઈ ત્યાં પહોંચવાની હિંમત નથી કરી. જો ત્યાં તંત્ર પહોંચી જાય છે તો ચોક્કસથી આ તમામ બાબતો ઉપર તાત્કાલિક ધોરણે પુષ્ટિ થઈ શકે છે કે આખરે હરિબાપાએ જે દાવો કર્યો હતો તે અનુસાર તેમનો દેહ ત્યાગ થઈ ગયો છે કે કેમ. હાલ માત્ર ને માત્ર ભક્તોની વાત માનીને 24 કલાક આ બાબતને લઈને પુષ્ટિ ન કરી શકે. આજ બાબતે સમાચાર આગળ ચાલુ રહેશે, હાલ રોકાઈશું એક બ્રેક માટે. નમસ્કાર, સમાચારો સાથે હું છું ઝરણા રાજ્યગુરુ. આજે સૌથી ચકચાર મચાવી રહેલ સમાચાર, જ્યાં શ્રદ્ધાનો હોય વિષય ત્યાં પુરાવાની શું જરૂર છે. આજે જે દાવ કરવામાં આવ્યો છે હરિબાપા દ્વારા, 1 કલાક જેટલો સમય વીતી ગયો છે તે છતાં હજુ સુધી કોઈ પુષ્ટિ નથી કરવામાં આવી કે આખરે હરિબાપા જે દાવ કરતા હતા તે પ્રમાણે તેઓ જીવિત છે કે પછી તેઓ હરિધામ સિધાવી ગયા છે. જો કે જે ભક્તો ત્યાં હાજર છે, સ્વામી જે હાજર છે, તેઓનું કહેવું છે કે તેઓ હરિધામ સિધાવી ગયા છે. જો કે 24 કલાક આ વાતની પુષ્ટિ નથી કરતું કોઈની પણ ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવાની કોઈ પણ મુહિમને અમે ક્યારેય પણ વેગ નથી આપતા. પણ હાલ જે ઘટના બની રહી છે, જે સમાચારો છે તે આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન જરૂરથી અમે કહી રહ્યા છીએ. હાલ જામનગરના જામવંથલી ગામમાં ભગવાન ખુદ મને તેડવા આવશે 5 કલાકે, એટલે કે 5 વાગ્યાના સુમારે તેઓ હરિબાપાનો દાવો હતો તે પહેલાના દ્રશ્યો
પાંચ વાગ્યાનો સમય ખૂબ જ નજીક આવી રહ્યો હતો. જેમ જેમ પાંચ વાગ્યાનો સમય નજીક આવી રહ્યો હતો, હરિબાપા જે છે તેમના પરિવારજનો, સ્વામી, શ્રદ્ધાળુઓ ખૂબ જ મોટી સંખ્યામાં અહીં આવી પહોંચ્યા હતા. હરિબાપા જે હતા તે રડી રહ્યા હતા અને તેમનું સતત એક જ રટણ હતું કે તેઓ હરિધામ સિધાવવાના છે, ભગવાન તેઓને તેડવા આવવાના છે. અત્યારના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ જેમાં હરિબાપા આંખો બંધ કરીને બેઠેલા છે એક ખુરશી પર. જો કે સ્વામી અને જે ભક્તો છે, જે શ્રદ્ધાળુઓ છે, તેમનું કહેવું છે કે હરિબાપા જે છે તે હરિધામ સિધાવી ગયા છે. એક તરફ જે માહોલ બનાવવામાં આવ્યો છે, ગરબા રમવામાં આવી રહ્યા છે, ભજન ગાવામાં આવી રહ્યા છે, જો કે સત્ય શું છે તે હજી સુધી ખબર નથી પડી, કારણ કે મીડિયાને આખી બાબતથી દૂર રાખવામાં આવ્યું હતું. આ અંગે પરિવારજનોને સ્વામીનો દાવો છે કે હરિબાપા જે છે તે ભગવાનને ધામ સિધાવી ગયા છે, પરંતુ આખરે સત્ય શું છે? એના મારા તેડી ગયા ધામમાં, એ તો કેદું ના કેતા હતા, સમજાય ગયો એમ કેતા હતા. હવે બંધા દો દિન કા મહેમાને, બંધા એક દિન કા મહેમાને, અને આજ મહારાજ એને તેડી ગયા. કોઈને નથી, આ તો ભગવાન ના ધામ માં ગયા, મરી નથી ગયા. પણ ભક્તો ને પણ હરિબાપા ની જરૂર હતી, જરૂર હતી. અહીંયા બીજા એ બરોબર છે, જરૂર હતી, પણ હું આ જરૂર હતી એટલે મહારાજ હું તેડી ગયા. એને હરિબાપા ને મારા તેડી ગયા છે ભગવાન, અમારા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. આ મંદિર પરમ ધામ છે, મારા તેડી ગયા છે, સાક્ષાત સાક્ષાત તેડી ગયા, સાક્ષાત. આજે જામ વણકલીની આ પવિત્ર ભૂમિ જેમાં પરમધામ ફૂલવાડી મંદિરના આંગણે જે હરિબાપાએ આજે દેહ ત્યાગ કર્યો છે, આજે હજારોની પણ લાખો લોકોની જિજ્ઞાસા હતી કે આ સમયે, આ તારીખે જે હરિબાપાએ ચાર મહિના પહેલાં આગાહી કરી હતી એ સત્ય ઘટના બનશે કે કેમ. આજે અનેક શ્રદ્ધાળુ લોકોની નજર સમક્ષ આજે હરિબાપાએ એકદમ પરફેક્ટ પાંચ વાગ્યાના ટાઈમે પોતાનો દેહ ત્યાગ કર્યો છે. જ્યારે દેહ ત્યાગ કર્યો ત્યારે એકદમથી ગુલાબની સુગંધ થોડી વાર પ્રસરી ગઈ હતી કે જે ભગવાન પોતે સ્વયં આવ્યા છે અને પોતાના દિવ્ય પરમધામમાં લઈ ગયા છે એની સાક્ષી પૂરે છે. તમે પણ અહીં ઉપસ્થિત હતા, દેહ ત્યાગ કર્યો ત્યારે તમે ક્ષણને કઈ રીતે જોવો છો? ભગવાન ખુદ આવ્યા તેવું કહેવામાં આવે છે. મેની પણ અહીંયા ઉભેલા અનેક લોકોએ ભગવાન ખુદ આવ્યા એનો હૃદયથી અનુભવ કર્યો છે. તો ભક્તોનું કહેવું છે, સ્વામીજીનું કહેવું છે, ભગવાન ખુદ આવ્યાનો અનુભવ કર્યો છે આ ભક્તોએ. ભક્તોનું કહેવું છે કે જે પાંચ વાગ્યાનો સમય હરિબાપા દ્વારા આપવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે ભગવાન ખુદ તેમને પાંચ વાગે તેમના રથમાં સવાર કરીને હરિધામ લઈ જશે, ત્યારે પાંચ વાગ્યાના સુમારે જે ઘટના ઘટી હતી અને જે ભક્તોને લાગી રહ્યું છે તે જો વર્ણવવા જઈએ તો ભક્તોનું કહેવું છે, સ્વામીજીનું અહીંનું કહેવું છે કે પાંચ કલાકનો બરાબર સમય થયો અને સાથે જ વાતાવરણમાં સુગંધ પ્રસરી ગઈ હતી. એક કોલર અમારી સાથે જોડાઈ રહ્યા છે, તેમની સાથે વાત કરીશું. જણાવશો શું કહેવું છે આપનું? હાજી, હા, નમસ્કાર મેડમ. જી નમસ્કાર. આ લગભગ 4:30 થી આ ચેનલો ઉપર ચાલ્યું આવે છે. બિલકુલ. કે હરિબાપા સ્વધામ પધારવાના છે. પાંચ ને પાંચે કૃષ્ણ પ્રકાશ સ્વામીજી એવો દાવો કરે છે કે સ્વામીજી હરિ ધામ પહોંચી ગયા છે. જી જી. તો એ કયા આધારે આવો દાવો કરે છે? આ ચેનલો દ્વારા થોડું પોષણ આપવામાં આવે છે અને અંધશ્રદ્ધાને શ્રદ્ધાના નામે લણી લેવા બેઠેલા આવા સાધુ સંતો. બિલકુલ, અમારો પણ એ સવાલ છે કે આખરે કયા આધારે આ દાવો કરવામાં આવ્યો છે. આ બાબતને અમે વેગ નથી આપી રહ્યા, અમે ફરી એકવાર જણાવી રહ્યા છીએ કે આ બાબત અમે માત્ર બતાવી રહ્યા છીએ, સવાલ કરી રહ્યા છીએ. જી જી, બિલકુલ આભાર. તો કોઈ પણ જાતની અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ પણ ઉદ્દેશ નથી અમારો. વારંવાર જે 24 કલાક કહી રહ્યું છે કે આ વાતની અમે પુષ્ટિ નથી કરી રહ્યા, માત્ર જે બનાવ બની રહ્યો છે, જે ઘટના ઘટી રહી છે તે અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ. વારંવાર અમે એ જ કહી રહ્યા છીએ કે આખરે આ દાવામાં કેટલો છે દમ તે વિશે અમે પણ જાણકાર નથી, માત્ર આપના સુધી આ તમામ બાબતો પહોંચાડી રહ્યા છીએ જે અમારી ફરજ છે. ત્યારે હાલ ફરી એકવાર આપને બતાવી દઈએ, હરિબાપા જેઓનું પાંચ કલાકે તેઓ હરિધામ સિધાવી જશે તેવું તેઓનું કહેવું હતું, 6:06 નો સમય થઈ ગયો છે, એટલે કે 1 કલાક ઉપર 6 મિનિટનો સમય વીતી ચૂક્યો છે, પણ હજુ સુધી આ વાતની પુષ્ટિ નથી થઈ શકી. ત્યારે વધુ એક દર્શક મિત્ર અમારી સાથે જોડાઈ રહ્યા છે. જણાવો શું કહેવું છે આપનું આ ઘટનાને લઈને?
આ ઘટનાની અંદર કેવું એવું છે કે અમુક વખતે અમુક સમય એવું બનતું હોય છે કે ડોક્ટર પાસે બી આપણે ગયા હોય, જયારે ડોક્ટરે બી આપણને માણસ જયારે મળતો હોય છે ત્યારે એવું કહેતો હોય છે કે તમે ભગવાનના ધામમાં જઈને પાછા આવ્યા. એક આવી આ એક ઘટના એવી બની છે કે જેની અંદર એમને એક અંદાજ હરી બાપાને થઈ ગયો કે ભાઈ મને ભગવાન લેવા આવશે. પણ હું એટલું કહી શકું કે શ્રદ્ધા અને આ બધી વસ્તુઓને અલગ રાખવી જોઈએ. એટલે આ એવું જ બન્યું છે કે એમને એવો અંદાજો હતો કે આ 5 વાગે, પણ એ સમય ને એ બધું આખી એક અલગ ઘટના બની છે. પણ સમય એમને આપ્યો, પણ આ એવું બની શકે કે એમને ભગવાને કોઈક રૂપે દર્શન આપ્યા હશે, સપનામાં આવ્યા હશે ને એમને એ પ્રમાણેનું આખું એક આ વસ્તુ ગોઠવાઈ હશે. પણ જેમાં જે ધર્મ પ્રમાણે આ જે લોકો ભેગા થવું છે, તંત્ર હજુ જે લાચાર છે હજુ પહોંચ્યું નથી, એ બધી ઘટનાઓને એકબીજા સાથે સંકળાવું જેવું જેવું જોઈએ નહીં મારા હિસાબે. અને આ એક ઘટના એવી જ છે કે આપણા તમારા બી ફેમિલી ને દરેકના ફેમિલીમાં આવું બનતું હોય છે કે 70, 80, 90 વર્ષે બી લોકો હોસ્પિટલમાં ગયા પછી બી એક એવો સમય બને છે કે ઉપર જઈને પાછા આવે એવું ડોક્ટર બી પોતે બોલે છે. એટલે કાંઈ એવી જ ઘટના છે કે એ અત્યારે શું સ્થિતિ છે ખબર નથી, ટીવી ના માધ્યમ પરથી એવું દેખાય છે ગરીબ બાપા જો જીવિત છે, પણ એવું માની શકાય છે કે ઉપર જઈને પાછા આવ્યા એવું કહી શકાય આપણે. પણ શ્રદ્ધા જેવું છે, આ શ્રદ્ધાની અમે વાક્ય વાપરતા હોય છે. અને દર્શક મિત્રોનું ક્યાંક એવું પણ કહેવું છે કે આ પ્રકારની ઘટના પણ બની હોય શકે છે. જો કે આ પ્રકારની ઘટના બની છે કે ખરેખર પછી આ ઘટનાને શ્રદ્ધા સાથે સાંકળી લેવામાં આવી છે તે મુદ્દો હજી તપાસો એટલા માટે છે, કારણ કે હજુ સુધી હરિબાપાના મોતની પુષ્ટિ નથી કરવામાં આવી. તેઓ જીવિત છે કે પછી હરિધામ સિધાવી ગયા છે તે વિશે હજુ સુધી કોઈ જાણકારી સામે નથી આવી શકી. પણ સવાલ એ પણ છે કે જો 5 કલાકના સમયનું કહ્યું હતું તો અત્યાર સુધી શા કારણે એ અંગે કોઈ જાહેરાત કરવામાં નથી આવતી. જો કે સ્વામી અને સાથે જ શ્રદ્ધાળુઓ દ્વારા, પરિવારજનો દ્વારા તો કહેવામાં આવ્યું જ છે કે હરિબાપા હરિધામ સિધાવી ગયા છે, ભગવાનને ધામ તેઓ સિધાવી ગયા છે, પરંતુ સત્ય શું હજુ પણ નથી ખબર. તો આખી ઘટનાને શ્રદ્ધા સાથે એક તરફ જોડવામાં આવેલી છે, ત્યારે ગઢડા સ્વામિનારાયણ મંદિરના સ્વામીજી અમારી સાથે જોડાઈ રહ્યા છે. જણાવશો અત્યારે જે ઘટના બની રહી છે, શ્રદ્ધા સાથે તેને સાંકળવામાં આવી રહી છે, જો કે ઘણા તેને અંધશ્રદ્ધા પણ ગણાવી રહ્યા છે, આપનું શું કહેવું છે આ ઘટનાને લઈને? આ દેશની અંદર જેને ભગવાનમાં વિશ્વાસ હોય ને આત્મ સાક્ષાત્કાર થયો હોય એવો વ્યક્તિ પોતે કહી શકે છે કે હું આટલા સમયે ભગવાનના ધામમાં જાશ. જી, પણ અહીંયા જે બાબત છે એ બાબતની અંદર મને કોઈ ખ્યાલ નથી. અને ઘણી વખત પોતાને એવો આત્મ સાક્ષર થયો ન હોય ને આવી રીતે પોતાની પ્રસિદ્ધિ માટે ઘણી વખત ઘણા એનો મિસયુઝ કરતા હોય છે, ત્યારે ધાર્મિક જગતની અંદર લોકોને એમાંથી વિશ્વાસ તૂટી જતો હોય છે. બાકી અત્યારે તો શ્રીમદ ભાગવતની કથાઓ ગામડે ગામડે વંચાય છે ને આ દેશની અંદર. પરીક્ષિતને એમ કહેવામાં આવ્યું હતું કે તારું 7 દિવસ પછી મૃત્યુ થશે. એ દેશની અંદર એ ગ્રંથને આ દેશની અંદર લોકો પવિત્રતાથી દરરોજ સાંભળે છે. એટલે મૃત્યુની ભવિષ્યવાણી થવી એ કઈ અહીંયા બહુ મોટી વાત નથી હિન્દુસ્તાનની અંદર. પણ એવી બાબતને કોઈ લક્ષમાં રાખીને પોતાની પ્રસિદ્ધિ માટે કરતા હોય તો એ ધાર્મિક જગતની અંદર લોકોની શ્રદ્ધા ઉપર ઠેસ પહોંચાડનારી બાબત છે. જી બિલકુલ સ્વામીજી, સંત તરીકે સવાર પણ આપની ભગવાનની પૂજાથી અને સૂતા પહેલા પણ ભગવાનની પ્રાર્થનાથી થતી હશે રાત આપની, ત્યારે શું આપ આ ઘટનાને લઈને એવું કહેશો કે આવી ઘટના બની શકે છે? હા, ઘટના જે બને છે એમાં તો એવા જે ભગવાનના ધામને પામનારા લોકો છે જી, એ કોઈ પ્રસિદ્ધિને એવી બાબતની અપેક્ષા વાળા ન હોય, જે આ જગતથી સંપૂર્ણપણે મુક્ત થઈ ગયા હોય એ લોકો જ એવી વાતને કરી શકે કે ભાઈ હું ભગવાનના ધામને પામું છું. અને એને ભગવાનના ધામમાં જવું હોય એને કોઈને કહેવાની પણ જરૂર રહેતી નથી. જી, એટલે જે એનો પ્રચારના માધ્યમથી જે યુઝ કરવામાં આવે છે એ વાત તદ્દન ખોટી છે. તો આપને એવું લાગી રહ્યું છે કે આ પ્રકારે શક્ય છે ખરું કે તેમને સાક્ષાત થાય અને તેમનું મોત દેખાઈ જાય, પણ આ રીતે પ્રસિદ્ધિ ના મેળવવી જોઈએ, આ પ્રકારના પ્રયત્નો ના કરવા જોઈએ પ્રસિદ્ધિના? યસ 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 જી બિલકુલ સ્વામીજી, ખૂબ ખૂબ આભાર. તો
ગઢડા સ્વામિનારાયણ મંદિરના એસપી સ્વામી અમારી સાથે જોડાયા હતા. જો કે તેમનું કહેવું છે કે આ પ્રકારની જે આગાહી કરવામાં આવી હતી, હરિબાપા દ્વારા જે વાત કરવામાં આવી હતી, તે વાત શક્ય છે ખરી, પરંતુ તે બાબતે પ્રસિદ્ધિ ન થવી જોઈએ, તે પ્રકારે પ્રચાર ન કરવો જોઈએ. કારણ કે આજે જે પ્રકારની ઘટના ઘટી, હરિબાપાએ પહેલેથી જ તેની જાહેરાત કરી હતી, જેમાં તેઓએ કહ્યું હતું કે 5 કલાકે તેઓ હરિધામ સિધાવવાના છે અને તેને કારણે શ્રદ્ધાળુઓનું અહીં જાણે કે ઘોડાપુર ઉમટ્યું હતું. અમે આપણે દ્રશ્યો થકી આખી ઘટના સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. સૌથી પહેલા હરિ ઈચ્છા, હરિબાપાએ જે કહ્યું હતું તે પ્રમાણે 5 કલાક બાદ હાલ જે સ્થિતિમાં તેઓ જોવા મળી રહ્યા છે, અત્યારે કંઈ પણ કરવું શક્ય નથી, મુશ્કેલ છે. બીજી તરફ ભગવાનના નામની ધૂન બોલાવવામાં આવી રહી છે લોકો દ્વારા, શ્રદ્ધાળુઓ દ્વારા. બીજી તરફ ગરબા રમવામાં આવી રહ્યા છે, જો કે હજુ સુધી પણ એ કળી નથી શકાયું કે આખરે હરિબાપાએ જે કહ્યું હતું તે સાચું ઠર્યું છે કે પછી હજુ પણ તેમાં શંકાને સ્થાન છે. જો કે સ્વામી અને હરિભક્તો દ્વારા એક જ વાત કહેવામાં આવી રહી છે કે અત્યારે હરિધામ સિધાવી ચૂક્યા છે હરિબાપા, બરાબર 5 કલાકે તેઓ હરિધામ સિધાવી ચૂક્યા છે. જો કે સવાલ અહીં એ જ કે આખરે આ બાબતમાં કેટલી હકીકત. વધુ એક દર્શક મિત્ર બરોડાથી જોડાઈ રહ્યા છે, તેમની સાથે વાત કરીશું. જે જણાવો, શું કહેવું છે આપનું આ મામલાને લઈને? ખરેખર અમે આ એક વસ્તુ જાણી ત્યારથી 4 વાગ્યાથી દરેક ટીવી ઉપર લાઈવ બતાવવામાં આવે છે, આની સાથે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા બંને જોડાયેલી છે. શ્રદ્ધા જો વસ્તુ આગાહી સાચી પડે તો શ્રદ્ધાનો વિષય છે, પણ કદાચ આગાહી ખોટી પડે છે તો એમાં વહીવટ અને પોલીસ તંત્રનું એમાં ઘોર નિષ્કાળજી સાબિત થાય છે. જો આત્મવિલોપન કરવાના હોય તો એના માટે જો પોલીસ તંત્ર એલર્ટ થતું હોય તો આ પણ એક વસ્તુ આત્મવિલોપન જેવું જ છે. એમ જી, બિલકુલ આભાર. તો વધુ એક દર્શક મિત્ર દાહોદ થી જોડાઈ રહ્યા છે, તેમની સાથે વાત કરીશું. આજે જણાવો, શું કહેવું છે આપનું આ ઘટનાને લઈને? હા મેડમ, મારું એવું કેવું છે કે મીડિયા અત્યારે લાગેલું છે 1 કલાકથી સલંગ બાપાને પણ બતાવ્યા, એમણે છેલ્લી વાત કરી એ પણ બતાવ્યા, અને એના પછી બેહોશની હાલતમાં બતાવ્યા. ત્યાં તંત્ર નથી એવું આપ લોકો કહી રહ્યા છો કે તંત્રમાંથી કોઈ ડોક્ટર નથી કે પોલીસ નથી, તો શું મીડિયા એટલી શોધખોળ કરે? આટલું મોટું ગામ છે, ત્યાં પીએસસી સેન્ટર હશે, કોઈ મેડિકલ ઓફિસર હશે અથવા કોઈ ઓથોરાઇઝ ડોક્ટર હશે, તેને બોલીને મીડિયા આની પુષ્ટિ નથી કરી શકતું? જી બિલકુલ, અત્યારે અમે એ જ કોશિશમાં છીએ કે તેમના સુધી કોઈ તબીબ પહોંચે અને તપાસ કરવામાં આવે કે આખરે શું થઈ રહ્યું છે, આખરે શું છે હકીકત. દર્શક મિત્રોને પણ અમે વારંવાર અમારા ટેલિસ્ક્રીન પર હાલ તો એ નંબર ફ્લેશ કરી રહ્યા છે કે જે જોઈને આપ અમને કોલ કરી આપના મંતવ્ય જણાવી શકો છો. વધુ એક દર્શક મિત્ર જોડાઈ રહ્યા છે, તેમની સાથે વાત કરીશું. જે જણાવો, શું કહેવું છે આપનું? રામભાઈ બોલું છું, વડોદરા. જી બોલો રામભાઈ. ચોક્કસ હવે ભાઈ, ના તો કળિયુગ છે અને આજે શ્રદ્ધાનો વિષય તો પુરાવાની સી જરૂર છે, એટલે જે બાપા છે હરિબાપા એને કઈક એવું થયું હશે, એટલે એને કદાચ ટાઈમ કોઈ પોતેલો આત્મા હોય તો એને કદાચ આવી ટાઈમની ખબર પડી જતી હશે. પણ આજે સમાજે ઘણી વાર આપણે જોયું, કાલે જ આસારામ બાપુનો જે ચુકાદો આવવાનો છે, એટલે સાધુ સંતોમાં વધારે ઊંડા ઉતરવા કરતા આપણા ઘરમાં જ પ્રકારની ઘટના શક્ય પણ છે, જ્યારે કે કેટલાક દર્શક મિત્રોનું કહેવું છે કે અત્યારે કળિયુગના સમયમાં આ પ્રકારની ઘટના ઘટવી બિલકુલ શક્ય નથી. જો કે વારંવાર અમે પણ પ્રયત્ન કરી રહ્યા છીએ કે આખરે જે ઘટના અમે છેલ્લા થોડા સમયથી આપના સુધી પહોંચાડી રહ્યા છીએ તે ખરેખર સાચી છે કે ખોટી, તે પણ એક તપાસનો વિષય છે. જે છેલ્લા દ્રશ્યો સામે આવ્યા હતા તેમાં હરિબાપા જે છે તે મૌન હતા, આંખો બંધ કર્યાની સ્થિતિમાં હતા. આખરે શું છે, ત્યાં શું બની રહ્યું છે, આખરે તેઓ જીવિત છે કે પછી હરિધામ સિધાવી ગયા છે, તે પ્રશ્નો અમને પણ થઈ રહ્યા છે, પણ હજુ સુધી તેના જવાબો નથી મળી શક્યા. કારણ કે અત્યાર સુધી માત્ર શ્રદ્ધાળુઓ અને સ્વામીજી દ્વારા જ તેમના મોતની પુષ્ટિ કરવામાં આવી છે, તેઓ હરિધામ સિધાવી ગયા હોવાની વાત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ તબીબ દ્વારા આ અંગે કોઈ પુષ્ટિ કરવામાં નથી આવી. ત્યારે આ વાત ખરેખર સાચી છે કે ખોટી, તે ખરેખર હજુ પણ તપાસનો વિષય છે, તેની તપાસ થવી જોઈએ. કારણ કે 5 વાગ્યાનો સમય થયો ત્યારે સ્વામીજીનું કહેવું હતું કે જે વાતાવરણ સર્જાયું હતું
ચારે તરફ શ્રદ્ધાળુઓને ગુલાબની સુગંધ આવી રહી હતી અને ત્યારબાદ તેઓને સાક્ષાત્કાર થઈ રહ્યો હતો કે ભગવાન ખુદ હરિબાપાને લેવા આવ્યા હોય. જો કે ફરી એકવાર એક જ બાબત જણાવીશું કે જ્યાં શ્રદ્ધાનો હોય વિષય ત્યાં પુરાવાની શી જરૂર. શ્રદ્ધાળુઓ દ્વારા તો આ બાબતને હકીકત જ માનવામાં આવી રહી છે, પરંતુ આખરે આ બાબતમાં સત્ય કેટલું તે જ્યારે એક મેડિકલ ઓફિસર કોઈ તબીબ તે બાબતની ચકાસણી કરશે ત્યારે જ વાત સામે આવશે. જો કે હરિબાપાને હાલ તો જે પ્રકારે તેઓએ નિવેદન આપ્યું હતું મીડિયા સાથે, તેઓએ લોકો સાથે શ્રદ્ધાળુઓ સાથે જે વાત કરી હતી તે પ્રમાણે સૌ કોઈની નજર હતી બરાબર સાંજે 5 કલાક પર કે આખરે તેમની વાતોમાં છે કેટલો દમ. જો કે આ પહેલી ઘટના નથી જ્યારે કોઈ વ્યક્તિ દ્વારા આ પ્રકારનો દાવો કરવામાં આવ્યો હોય. થોડાક વર્ષો પહેલા પણ એક અન્ય વ્યક્તિ દ્વારા પણ આ પ્રકારનો દાવો કરવામાં આવ્યો હતો. તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેઓ બરાબર આટલા કલાકે, સમય મને યાદ નથી પરંતુ આટલા કલાકે તેઓ ભગવાનના ધામ સીધાવી જવાના છે. એટલું ઓછું હોય તેમ તેઓ એક ફોટો પણ બનાવડાવ્યો હતો, પોતાની એક તસવીર બનાવડાવી હતી જેમાં તેઓએ પોતાની જન્મ તારીખ અને પોતાની મરણ તારીખ પણ લખી કાઢી હતી. જે ફોટો તેઓ પોતાના ખોળામાં લઈને બેઠા હતા પોતાના ઘરની બહાર. જો કે એ જ તારીખે એ સમયે જ્યારે જોવામાં આવ્યું ત્યારે તે વ્યક્તિને કંઈ જ નહોતું થયું, તે વ્યક્તિ જીવિત હતા. એટલે આ ઘટના એવી પહેલી નથી, આવી પહેલા પણ ઘટનાઓ સામે આવી ચૂકી છે જે તમામ ખોટી સાબિત થઈ ચૂકી છે. ત્યારે આ ઘટના હવે કેટલી સાચી તે તપાસ બાદ જ ખબર પડશે. કોઈ તબીબ દ્વારા જ્યારે ચેકઅપ કરવામાં આવશે હરિબાપાનું ત્યારે તે વિશે કોઈ હકીકત બહાર આવી શકે છે. હાલ તો માત્ર શ્રદ્ધાળુઓ જે કહી રહ્યા છે તે સાચું માની લેવામાં આવે તો હરિબાપા હરિધામ સિધાવી ગયા છે. જો કે હજુ સુધી અમે વાતની પુષ્ટિ બિલકુલ નથી કરી રહ્યા, કારણ કે જ્યાં સુધી એક તબીબનો મત સામે ન આવે ત્યાં સુધી કંઈ પણ કહેવું અને કંઈ પણ કરવું મુશ્કેલ છે. જો કે અહીં સવાલ એ પણ છે કે આટલો સમય વીતી ગયો છે, 6:18 થઈ ચૂકી છે, એટલે કહી શકાય 5 વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો. 6:18 એટલે કે લગભગ 1.25 કલાક ઉપરનો સમય વીતી ગયો છે. જો કે હજુ સુધી આ વાતની પુષ્ટિ નથી થઈ શકી. ત્યારે આપણે ફરી એકવાર જણાવી દઈએ કે આખરે જ્યારે આ સમય વીત્યો તે પહેલા હરિબાપા સામે આવ્યા હતા ત્યારે તેઓએ શું કહ્યું હતું. મને મહારાજે 4-6 મહિના પહેલા દર્શન આપ્યા અને મને કે મારે તને લઈ જવો છે, એટલે મેં કીધું બહુ સારું. પછી બીજા ભાઈને દર્શન આપીને અને મારી તારીખને સમય બે આપ્યો. ત્યારનો સમય આપ્યો ને કઈ શું તમને કીધું? એટલે 24-4 તારીખ અને બહુ પછી 5 વાગ્યા. મને ભગવાને સમય આપ્યો છે અને ભગવાન મને આ સમયે લેવા આવશે. ભગવાન આ સમયે લેવા આવશે ખરા તે બાબતે પ્રશ્નાચિહ્ન હતું, પણ 5 વાગ્યા બાદની જે સ્થિતિ છે તે અસમંજસ ભરી છે. કારણ કે હજુ સુધી તે બાબત સ્પષ્ટ નથી થઈ શકી કે હરિબાપાએ જે કહ્યું હતું તે સાચું પડ્યું છે કે પછી ખોટું પડ્યું છે. જ્યારે 5 વાગ્યાનો સમય નજીક આવી રહ્યો હતો ત્યારે તેઓ રુદન કરતા દેખાયા હતા. ત્યારબાદ બરાબર 5 કલાકે સ્વામીજી દ્વારા તેમની આંખો બંધ કરી દેવામાં આવી હતી. પણ આખરે 5 વાગ્યા બાદ શું બન્યું? આખરે 5 વાગ્યાથી લઈને અત્યાર સુધીના સમય દરમિયાન શું થઈ રહ્યું છે તે વિશે કોઈ જાણકારી સામે નથી આવી રહી. મીડિયાને આ બાબતથી કેમ દૂર રાખવામાં આવી રહી છે જ્યારે કે મીડિયાએ તમામ બાબતો દર્શકો સુધી પહોંચાડવાનો વારંવાર સતત પ્રયત્ન કરી રહ્યું છે. હજુ સુધી તો કોઈ તબીબને કેમ નથી બોલાવવામાં આવ્યા કે જે તપાસ કરી કહી શકે કે આખરે આ વાતમાં સત્યતા કેટલી. દર્શક મિત્રોને અમે અમારી ટીવી સ્ક્રીન પર હાલ એક નંબર બતાવી રહ્યા છીએ. આપ પણ આ ઘટનાને લઈને આપનું મંતવ્ય, આપની પ્રતિક્રિયા અમને જણાવી શકો છો, અમારી સાથે આગળ વાતચીત કરી શકો છો. આપણા ટીવી સ્ક્રીન પર હાલ જે નંબર ફ્લેશ થઈ રહ્યો છે એના પર આપ કોન્ટેક્ટ કરી શકો છો અને આપની પ્રતિક્રિયા અને આપના મંતવ્યો અમને હમણાં જ ફોન કરીને જણાવી શકો છો. હાલ ગઢડા સ્વામિનારાયણ મંદિરના SP સ્વામી સાથે અમારી વાતચીત થઈ. તેઓ આ દાવાની પુષ્ટિ કરે છે, પરંતુ મહદઅંશે તેઓનું કહેવું છે કે આ કળિયુગ હોવા છતાં પણ આ વાત શક્ય છે ખરી. મોત તો સાક્ષાત્કાર થઈ શકે છે ખરો, આ અંગે ભગવાન ખુદ આવીને ભક્તને કહી શકે છે ખરા, પણ આ બાબત જે આજે ઘટી છે હરિબાપાના નામે તે ખરેખર હકીકત છે કે પછી તે માત્ર એક ઉપજાવી કાઢેલી બાબત છે તે તપાસનો વિષય છે. જો કે શ્રદ્ધાળુઓ, સ્વામીજી, પરિવારજનો વારંવાર એક જ વાત કહી રહ્યા હતા
કે ભગવાન હરિબાપાને પોતાના ધામ લઈ ગયા છે. સાથે જે શ્રદ્ધાળુઓ હતા તેમની સાથે પણ અમે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો. તેમનું કહેવું પણ એક જ હતું કે હરિબાપાને ભગવાન ખુદ આવીને પોતાના રથમાં સવાર કરીને હરિધામ લઈ ગયા છે. તો સાથે જ તેઓ એ પણ કહ્યું હતું કે તેઓનું મૃત્યુ નથી થયું, મૃત્યુ શબ્દ ન વાપરશો, તેઓને હરિધામમાં લઈ જવામાં આવ્યા છે. તો આખરે હરિબાપા હરિધામ સિધાવી ગયા છે. ખરેખર આ બાબત સાચી છે તે હજુ પણ સવાલોના ઘેરામાં છે. તો હાલ ઝી 24 કલાકના અહેવાલનો પડઘો પડ્યો છે. પોલીસ ટીમ પહોંચી ચૂકી છે અને મેડિકલ ટીમ પણ હવે થોડીક જ વારમાં અહીં પહોંચશે. ત્યારે હવે રહી રહીને જાગ્યું છે તંત્ર, જે સવારો થઈ રહ્યા હતા તંત્ર પર કે આખરે હજુ સુધી તંત્ર આ બાબતે કેમ કશું નથી કરી રહ્યું. તે બાબતનો હવે પડઘો પડ્યો હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે, કારણ કે હાલ પોલીસની ટીમ અહીં પહોંચી ચૂકી છે અને હવે થોડાક જ સમયની અંદર અહીં એક મેડિકલ ટીમ પણ પહોંચશે અને તે તપાસ કરશે કે આખરે હરિબાપા દ્વારા જે દાવ કરવામાં આવ્યો હતો તેમાં કેટલો છે દમ. સ્વામીજી અને શ્રદ્ધાળુઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે હરિબાપા હરિધામ સિધાવી ગયા છે, પરંતુ હવે લાગી રહ્યું છે કે થોડીક જ મિનિટોમાં, થોડીક જ ક્ષણોની અંદર આ દાવો જે છે તે સાચો કે ખોટો તે સાબિત થઈ જશે, કારણ કે મેડિકલ ટીમ પણ હવે અહીં પહોંચવા માટે રવાના થઈ ચૂકી છે. તો ઝી 24 કલાકના અહેવાલની અસર પડી છે. હવે પોલીસની એક ટીમ અહીં પહોંચી ગઈ છે, જામવંથલી પહોંચી છે પોલીસની ટીમ. તંત્ર હજુ સુધી કેમ સજાગ નથી થયું, તંત્ર આ બાબતે કેમ ધ્યાન નથી આપી રહ્યું તેવા સવાલો થઈ રહ્યા હતા. જો કે હવે ઝી 24 કલાકના અહેવાલની અસર પડી છે, આ પડઘો પડતા જ હાલ પોલીસની ટીમ પહોંચી છે જામવંથલી અને સાથે જ હવે મેડિકલની એક ટીમ પણ થોડીક જ વારમાં અહીં પહોંચવા જઈ રહી છે અને થોડીક જ વારમાં આ બાબત પરથી પડદો ઉંચકાશે કે આખરે છેલ્લા 1.5 કલાકથી જે વાતો થઈ રહી છે તે કેટલી હદે કેટલા અંશે સાચી. પોલીસની ટીમ પણ પહોંચી ચૂકી છે, કારણ કે પહેલેથી જ અહીં ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે. સ્વામીજી છે જે દાવ કરવામાં આવ્યો હતો 5 કલાકના સુમારે હરિધામ સિધાવી જશે હરિબાપા, તેને લઈને હજુ પણ અસમંજસ પ્રવર્તી રહી છે. ભલે શ્રદ્ધાળુઓ અને સ્વામીજીનું કહેવું હોય કે હરિધામ સિધાવી ગયા છે હરિબાપા, પણ જ્યાં સુધી હરિબાપાનું મેડિકલ ચેકઅપ ન કરવામાં આવે ત્યાં સુધી કંઈ પણ કહેવું મુશ્કેલ છે. ત્યારે હવે ડોક્ટરની ટીમ પણ અહીં પહોંચવા માટે રવાના થઈ ગઈ છે અને ડોક્ટરની ટીમ પણ થોડી જ વારમાં પહોંચશે. ઝી 24 કલાક વારંવાર એક જ વાત કહી રહ્યું હતું કે શા કારણે તંત્ર આ બાબતે કોઈ ધ્યાન નથી આપી રહ્યું, તંત્ર દ્વારા કોઈ પગલાં કેમ નથી લેવામાં આવી રહ્યા. તો સાથે જ જે દર્શકો જોડાઈ રહ્યા હતા તેમની પણ એક જ વાત હતી કે જો મીડિયાને અહીં આવવાની મનાઈ ફરમાવવામાં આવી હોય તે છતાં પણ મીડિયા તેનું કવરેજ કરી રહ્યું હોય તો શા કારણે તંત્રે હજુ સુધી કોઈ પગલાં નથી લીધા. ત્યારે હવે હકીકત પરથી પડદો ઉંચકાવા જઈ રહ્યો છે, કારણ કે પોલીસની ટીમ અહીં પહોંચી ચૂકી છે અને હવે થોડીક જ ક્ષણોની અંદર એક ડોક્ટરની ટીમ પણ અહીં પહોંચશે અને તપાસ બાદ ખબર પડશે કે આખરે આ દાવો સાચો કે ખોટો. તો ઝી 24 કલાકના અહેવાલની પડી છે અસર અને પોલીસની ટીમ પહોંચી ચૂકી છે. ડોક્ટરની ટીમ પણ થોડીક જ ક્ષણોમાં પહોંચશે, આખરે ખબર પડશે કે હરિબાપાનો જે દાવો હતો તેમાં કેટલો છે દમ. આગળ પણ જોઈશું આ સમાચારો, હાલ રોકાઈશું બ્રેક માટે.